કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવેલ સેન્સની પ્રક્રિયામાં આખરે ધારણા મુજબ દાવેદારોમાં રાફડો ફાટી નીકળ્યો હતો અને પ્રવર્તમાન ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય એક ટિકિટની માંગણી કરતા ભાજપમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને રવિવારે હાથ ધરવામાં આવેલ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના નિરીક્ષકો ભરતભાઈ બારોટ, માધાભાઈ બાબરિયા અને જાગૃતિબેન ભંડિયા ઉપસ્થિત રહ્યા હતા અને 6 વિધાનસભાની બેઠકો માટેના દાવેદારોના બાયોડેટા સ્વીકારીને તેમની રજૂઆત સાંભળી હતી. પ્રથમ રાપર વિધાનસભા વિસ્તારના ટિકિટ ઉચ્છુકોએ પોતાનો દાવો રજૂ કર્યો હતો, જેમાં અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ અખિલ કચ્છ સંત સમાજના પ્રમુખ યોગી દેવનાથ બાપુ દ્વારા ટિકિટ માટે દાવેદારી નોંધવામાં આવી હતી, જ્યારે વર્તમાન ધારાસભ્ય પંકજ મહેતાએ પણ ટિકિટ માટે દાવો નોંધાવ્યો હતો. ત્યારબાદ ક્રમશઃ બાકીની 5 વિધાનસભામાં સંભવિત બેઠકોના દાવેદારો રજૂઆતો નિરીક્ષકોએ સંભાળી હતી. રવિવારે આખો દિવસ ચાલેલ રાજકીય ઘટનાક્રમ અંગે ચંચળ ન્યૂઝમાં ન્યૂઝ એડિટર સંજય ઉપાધ્યાય માહિતી આપી રહ્યા છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં રવિવારે જે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં આપણે જાણીએ છીએ તેમ આપણને અંદાજ હતો એ મુજબ જ 1 સીટ દીઠ 12-15 ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. એક અંદાજ મુજબ જોઈએ તો 70-80 ભાજપની જે વિધાનસભાની 6 બેઠકો છે એના માટે ભાજપના 70-80 જેટલા દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય રીતે આટલા બધા ઉમેદવારોની દાવેદારીનો અવકાશ ઓછો હતો આ વખતે, કેમ કે સંભવિત નામોની જે ચર્ચા થતી હતી, જે રીતે મિટિંગો થતી હતી એ પ્રમાણે એમ હતું કે જે સંભવિત ઉમેદવારો છે, જે વર્તમાન ઉમેદવારો છે એ પોતાનું જાળવી શક્યા છે, પણ એવું નથી. અમુક બેઠકો ઉપર અસંતોષ બારે આવ્યો છે. અમુક બેઠકોની વાત કરીએ તો સૌથી પહેલો તબક્કો જ્યારે રાપરનો આવ્યો ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રજૂઆતો થઈ, વિધાનસભાના આંકડા સહિત રજૂઆતો થઈ, જ્ઞાતિવાર આંકડા સહિત કે ભાઈ અમારી જ્ઞાતિના આટલા મત છે, અમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. વિરોધ નહોતો પણ પોતાની એક માંગણી મૂકવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા. સાથે સાથે રાપર વિધાનસભાની વાત કરીએ તો યોગી દેવનાથ બાપુ એક સ્ટ્રોંગ છે. દર વખતે વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ દાવેદાર હોય છે ટિકિટ માટે, પણ કોઈ કારણસર રહી જાય છે. ત્યારે આ વખતે એમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા, કેમ કે જે રીતે યુપીમાં યોગી આદિત્યનાથ કામ કરી રહ્યા છે, બંને એક જ ગુરુના ભાઈઓ છે, એ રીતે યોગી દેવનાથ બાપુ પણ રાપર વિધાનસભા માટે એક સ્ટ્રોંગ ઉમેદવાર માનવામાં આવે છે. પંકજભાઈ મહેતા છેલ્લા થોડા સમયથી ધારાસભ્ય તરીકે નર્મદાના નીર, વડાપ્રધાનનું આગમન, દરેક મોહબતે ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યા છે, કાર્યકરોને મળી રહ્યા છે, એટલે તેઓ પણ એક સ્ટ્રોંગ ઉમેદવાર રિપીટમાં તો છે જ. સાથે સાથે એના પછી અબડાસા, રાપર, ગાંધીધામ તમામ બેઠકોના વારાફરતી વારા જે સેન્સ લેવામાં આવે એમાં ગાંધીધામ વિસ્તારમાંથી પણ 2 જૂથો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. અંજારમાં પણ રજૂઆતો સામે આવી છે. ખાસ કરીને આ સમગ્ર પ્રક્રિયા આપણે જોઈએ તો કદાચ નિરીક્ષકો સમગ્ર પ્રક્રિયા તમામ કાર્યકરોનો અંદાજ મેળવીને કદાચ નો રિપીટ થિયરી, ફરી કહું છું, નો રિપીટ થિયરી ઉપર કદાચ વિચાર કરે તો નવાઈ નહીં પામી શકાય, કેમ કે જે રીતની રજૂઆતો છે, જે રીતના કાર્યકરોના અંદાજ છે, જે રીતનો માહોલ ગઈકાલે સેન્સમાં જોવા મળ્યો એ બાબત જોતાં એવું લાગે છે કે કદાચ કચ્છ જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી કદાચ 1-2 ઉમેદવારોનો ચાન્સ હશે રિપીટમાં, પણ 2 ઉમેદવારને રિપીટ કરો છો તો બાકીના 4ને શા માટે નહીં. આ મુદ્દે કદાચ સમગ્ર બેઠકો નો રિપીટ થિયરીમાં જાય તો નવાઈ પામવા જેવું નથી. અન્ય એક મુદ્દાની વાત કરીએ, ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે જ્ઞાતિવાર માંગણીનો. કાલે ક્ષત્રિય સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી, બ્રહ્મ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી, લોહાણા સમાજ દ્વારા રજૂ કરવામાં આવી, ત્યારે નિરીક્ષક ભરતભાઈ બારોટને અમે જ્યારે સાંજે મળ્યા, એક પ્રતિક્રિયા એમની લીધી તો એમણે જણાવ્યું કે તમામ જ્ઞાતિના લોકો અમારી સાથે જોડાવા માંગે છે, ટિકિટ લાયક ઉમેદવારને જ આપશું. આ એક એમની ટકોર હતી કે કદાચ જ્ઞાતિવાર લોકો મળતા હશે, એક પ્રેશર ક્રિએટ કરવાની ટ્રાય કરાતી હશે, પણ આ બહુ અસર નહીં કરે. નિરીક્ષકો ઉમેદવારની લાયકાત જોશે અને એના પછી જ ટિકિટ આપવા માટે તો ઘણી બધી પ્રક્રિયાઓ છે ભાજપમાં, એ બધી પાસ કરવી પડશે ઉમેદવારોએ, પણ આખું જોઈને આગળ વધશે. દરમિયાન ભુજ વિધાનસભાની વાત કરીએ તો મોડી રાત્રે જ્યારે વિધાનસભામાં ભુજ વિધાનસભા માટેનો સેન્સ લેવાતો હતો ત્યારે અગત્યની વાત કરીએ તો ભુજના જે દાવેદારો હતા
એ આ વખતે સ્પષ્ટ પહેલી રજૂઆત નિરીક્ષકો સમક્ષ એક જ કરી હતી કે અમને સ્થાનિક ઉમેદવાર આપો કે જે ભુજનો હોય, ભુજ વિધાનસભા વિસ્તારમાં રહેતો હોય. છેલ્લા થોડા સમયથી એવું જાય કે ગત ટર્મમાં ડૉક્ટર નીમાબેન, જે વર્તમાન ટર્મ છે, એમાં ડૉક્ટર નીમાબેન આચાર્યને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો હતો. તેઓ ગાંધીધામના છે. એની પહેલાં વાસણભાઈ આહિર અંજારના છે, એમણે ભુજમાંથી દાવેદારી નોંધાવી હતી. સ્વાભાવિક રીતે નિરીક્ષકો મતોનું સમીકરણ, પ્રતિભા બધું જોતા હોય છે, પણ આ વખતે સ્થાનિક સંગઠન જે છે, કચ્છ જિલ્લા ભાજપ ભુજ શહેરનું સ્થાનિક મંડળ શબ્દ વપરાય છે ભાજપમાં, આ તમામ મંડળોએ એકી અવાજે એક જ રજૂઆત કરી હતી કે સ્થાનિક ભુજ અને ભુજ વિધાનસભામાં રહેતા હોય એવા ઉમેદવારને ટિકિટ આપો. એટલે આ મુદ્દો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિરીક્ષકોએ આ મુદ્દાની પણ નોંધ લીધી છે. એટલે એકંદરે જોવા જઈએ તો જો આ તમામ પરિબળોનો આપણે અભ્યાસ કરીએ તો સ્વાભાવિક રીતે આ વખતે કચ્છ વિધાનસભાની ટિકિટ કદાચ મેં અગાઉ કહ્યું એમ નો રિપીટમાં બી જઈ શકે છે. અને અન્ય જે બાબત થોડીક નજરે ચડે છે, કાલ થોડાક એવું જોવા મળ્યું, જે અમુક ઊભા થયા એવા સંજોગો કે કદાચ જે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે પણ જે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી નથી, જેઓ પોતે જિલ્લા ભાજપમાં મોટું માથું છે, એવા ઘણા ઉમેદવારો અમને જોવા મળ્યા, એવા ઘણા કે કાર્યકરો એમને બી મળતા હતા કે તમે શા માટે દાવો નથી લોગાવતા. ત્યારે આ લોકોનું કેવું હતું કે ભાઈ પક્ષને જરૂર હશે તો અમે ચૂંટણી લડશું, ટિકિટ માંગવા માટે અમારે દાવો રજૂ કરવાની જરૂર નથી. એટલે આ એક મેસેજ જે કન્વે થાય છે એ પણ એવો છે કે કદાચ કોઈ વિધાનસભામાં દાવેદારો વધુ હોય, કોઈ વિવાદ ઊભો થતો હોય ત્યારે પક્ષને અત્યારે જે એમનું વર્ચસ્વ છે, જે મોવડીઓ સાચવે છે, એ લોકોમાંથી પણ કોઈકને કદાચ દાવેદારી નોંધવાનું ઉપરથી સૂચના આવે, ઉપરથી કહેવામાં આવે, તો જે લોકોએ દાવો નોંધાવ્યો છે એના સિવાયના ઉમેદવારો પણ શક્ય છે જોવા મળી શકે છે, સરપ્રાઈઝ થઈ શકે છે. અમે ભાજપ દર વખતે ભુજ વિધાનસભા હોય કે અન્ય વિધાનસભામાં સરપ્રાઈઝ ઉમેદવાર આપતું જ રહ્યું છે. દરમિયાન રવિવારે હાથ ધરાયેલ સેન્સની પ્રક્રિયામાં નિરીક્ષકોને મળવા માટે પણ વિવિધ સમાજના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, ઉપપ્રમુખ બાપાલાલ જાડેજા સહિતના આગેવાનોએ સમગ્ર જિલ્લામાં ક્ષત્રિય સમાજની વસ્તીના ધ્યાનમાં રાખીને સમાજને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી હતી. રાજપૂત ક્ષત્રિય સમાજના પૃથ્વીરાજસિંહ જાડેજા એ આ અંગે ચંચણીઓ સાથે વાત કરી હતી. હાલે ગુજરાતની અંદર વિધાનસભા 2017ની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી સેન્સ લેવા માટે જ્યારે અહીંયા પધાર્યા છે ભુજમાં, તો કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દસે દસ તાલુકામાં સારી એવી વસ્તી ધરાવે છે અને એ પક્ષને પણ વફાદાર છે. અને એક સમયમાં અમારા 8 તાલુકા પ્રમુખો હતા તાલુકા પંચાયતમાં અને ધારાસભ્યો પણ સારી સંખ્યામાં આગળ રહી ચૂક્યા છે. પણ હમણાં આ વિધાનસભાની અંદર અમારા જે મતદારો છે, અમારી જે સંખ્યા છે, એ દૃષ્ટિએ જો જોઈએ તો અમને એક વિધાનસભામાં 5 જે બિન અનામત વિધાનસભાની સીટો છે કચ્છની અંદર, એમાંથી ગમે તે એક વિધાનસભાની બિન અનામત બેઠક ઉપર અમારા સમાજની વ્યક્તિને, જે પક્ષને વફાદાર હોય અને પક્ષને એવું લાગે કે આ અને આપવા જેવું છે, એ વ્યક્તિને અવશ્ય વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી સમાજ વતીથી આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. હા, ગયે વખતે પણ પ્રતિનિધિત્વ મળી શક્યું નહોતું, તો આ વખતે તો મળવું જ જોઈએ એવી સમાજના પ્રબુદ્ધ વ્યક્તિઓ, બુદ્ધિજીવી વ્યક્તિઓ, આગેવાનો અને ગ્રામ તથા શહેર કક્ષાએથી એવી લાગણી સતત સમાજ અનુભવી રહ્યો છે. એટલે અમને આશા છે કે અમારી લાગણીને માન આપી અને અમને જરૂર એક વિધાનસભાની ટિકિટ ઉપર ઉમેદવારી તરીકે જાહેર કરવામાં આવશે. ભૂતકાળમાં જો વાત કરીએ તો 1962માં વિધાનસભામાં MP પણ કચ્છના રાજપૂત કચ્છ ક્ષત્રિય સમાજના હતા, ધારાસભ્યો પણ 3 અહીંયાના હતા, તે વખતે 5 જ સીટો હતી.
અને તે પછી તે તાલુકા કક્ષાએ જો જોઈએ તો એક સમયમાં 8 તાલુકામાં 9 તાલુકા હતા, 10 છે આજે, તેથી 9 તાલુકા હતા, તો 8 તાલુકામાં ક્ષત્રિય સમાજના પ્રમુખો રહી ચૂકેલા છે. એ રીતે સમાજ સેવાનું યોગદાન પણ આ સમાજનું ઘણું છે, પ્રતિનિધિત્વ કરી શકે એવું સક્ષમ વ્યક્તિઓ પણ આ સમાજમાં છે. અને ભૂતકાળ જોઈએ તો જે વખતમાં ગ્રાસો હતા કે જાગીરો હતો, તો તે વખતે પણ એ પ્રતિનિધિત્વ અમારા વડીલોએ કર્યું છે, અને આજ પણ એના લોહીના ગુણ અમારામાં હશે જ, અને એને ધ્યાનમાં લેવામાં આવશે. અને એક વિધાનસભાની ટિકિટ ઉપર, એક વિધાનસભાની સીટ ઉપર અમારા સમાજના એમને યોગ્ય લાગે એવા એક ઉમેદવારને જાહેર કરશે એવી અમે આશા રાખીએ છીએ. એના માટે રજૂઆત કરવા માટે અમે બધા ભેગા થયા છીએ, એટલે અમારા જે આગેવાનો છે અને અત્યારે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના જે પ્રતિનિધિઓ છે, એટલે સમાજ તરફથી અમે રજૂઆત કરવા માગીએ છીએ, અને આજના જે નિરીક્ષક સાહેબો આવ્યા છે એની પાસે અમારી આ વાત મૂકવાના છે. દરમિયાન મોડી રાત્રે ભુજ વિધાનસભાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા પણ કચ્છમાંથી બ્રાહ્મણ સમાજના ઉમેદવારને તક મળે એ માટે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને નવીનભાઈ શાસ્ત્રી અને સુરેશભાઈ મહેતા, કચ્છ જિલ્લામાં વિધાનસભામાં બ્રહ્મ સમાજનો પ્રતિનિધિત્વ નથી મળ્યો તેનો ઉલ્લેખ કરીને ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તો સાથે સાથે ભુજ લોહાણા સમાજના પ્રમુખ કિરણભાઈ ગણાત્રની આગેવાનીમાં લોહાણા સમાજના ઉમેદવારને તક મળે એ માટે રજૂઆત કરવામાં આવી હતી. નિરીક્ષક શ્રી ભરતભાઈ બારોટે મોડી રાત્રે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આમાં શું છે કે આ કચ્છ જિલ્લાની 6-6 સીટ ઉપર ભાજપ વિજયી થશે એવો બધાને વિશ્વાસ, બધાને વિશ્વાસ પણ સમાજના લગભગ બધા વર્ગોએ, મુસ્લિમથી માંડીને દલિતથી માંડીને લુહાણાથી માંડીને પાટીદારથી માંડીને રબારી લુહાણા આવી ગયા, બધા લગભગ બધા સમાજોએ, નાના મોટા બ્રાહ્મણ સમાજ, બધા લોકોએ પોતાના સમાજને ટિકિટ મળે, કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાંથી એના માટેના વિનંતી કર્યા છે. 6 સીટ છે, 6માંથી 5 ભારતીય જનતા પાર્ટીની સીટ છે, 6ઠી જે બહુ ઓછા મતે હાર્યા છે, એટલા માટે એ પણ વિશ્વાસ છે કે આજની પરિસ્થિતિમાં એ સીટ પણ સારી બહુમતીથી અમે જીતી જઈશું, અને વિવિધ રીતે વિવિધ સમાજના લોકો જીતે એવા ભાજપના આ વખતે સારી રીતે સરસ ગુચ્છો થવાનો છે તમારો કચ્છનો, એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. બધાની રજૂઆત એ છે કે બધા ક્યાંક અમને બધાને સ્થાનિક ને ન્યાય મળે, અમે વર્ષોથી કામ કરીએ છીએ, બધા જ લોકોને 4-4 વાર 5-5 વાર જીત્યા છે, તો હવે અમને પણ મળે છે. બધાની લાગણી અલગ અલગ રીતે પોતાની ઉમેદવાર માટેની, અને આ લોકશાહી પ્રક્રિયા છે, પણ બહુ સુપેરે શાંતિથી બધા જ કાર્યકર્તાઓને સાંભળીને, એમને સંતોષ થાય એ રીતે બધાને સાંભળીને અમે આજે બધા છૂટા પડીએ છીએ. જિલ્લાના સંકલનના કાર્યકર્તાઓની સાથેની એક મિટિંગ અમે આવતા વીકમાં કરીશું, એનો પ્રાથમિક ચર્ચા કરીએ, પ્લાનો રિપોર્ટ બનાવું પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ, એના પછી જવાનું જિલ્લાની સંકલન સમિતિ સાથે અમે હજુ બેસશું. અને 6 સીટના 80-90 લોકો છે, મારો વિષય, મારે તો ખાલી સેન્સ લેવાનો છે, એ કામ પાર્લામેન્ટરી બોર્ડનું અને રાષ્ટ્રીય નેતૃત્વનું છે, અમારે કાર્યકર્તાના સેન્સને ભેગા કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડવાનો છે, નિર્ણય કરવાની પ્રક્રિયા એમના હાથમાં. લોકશાહી પ્રક્રિયામાં ચૂંટણીના સંદર્ભમાં સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓમાં હું અનેક છેલ્લા 20-25 વર્ષથી નિરીક્ષકની કામગીરી કરું છું, અને આવા જ આવી જ ચૂંટણીના 6 ચૂંટણી હું પોતે લડ્યો છું, આ 7મી ચૂંટણીનો મારો અનુભવ છે, અને એમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે છે, ઊંડાણ પણ વધે છે, એની સ્વીકૃતિ પણ વધે છે, એની પુરાવો આજના આ નિરીક્ષક તરીકેના મારા અનુભવ વધુ લાગે. કચ્છ જિલ્લાની 6-6 વિધાનસભાની બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા દરમિયાન મહત્વના મુદ્દા કહી શકાય તો ભુજ વિધાનસભામાં આ વખતે સ્થાનિક વિધાનસભા વિસ્તારના રહેતા ઉમેદવારને તક આપવા જણાવ્યું હતું. તો બીજી તરફ વિવિધ જ્ઞાતિઓ દ્વારા પણ પ્રેશર ટેકનિક લાગુ કરવામાં આવી હતી, ત્યારે એકબીજા તબક્કામાં કેન્દ્રમાંથી નિરીક્ષકો આવશે,
તેમજ જે તે વિધાનસભાની બેઠકના વાલીઓ સાથે પણ ચર્ચા હાથ ધરવામાં આવશે, ત્યારે ચૂંટણીની ગતિવિધિઓ વધુ ઝડપી બનશે.